છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઠડા ખાતે આદિવાસી રાઠવા સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ નસવાડી દ્વારા આદિવાસી સમાજનું જનજાગૃતિ મહાસંમેલન યોજાયું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઠડા ખાતે આદિવાસી સમાજ રાઠવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ નસવાડી દ્વારા આદિવાસી સમાજનું જનજાગૃતિ મહાસંમેલન યોજાયું હતું, જેમાં અધ્યક્ષ સ્થાને આદિવાસી સમાજનો ઉદ્ધારક જૈન સંત ડૉક્ટર ગણી, રાજેન્દ્ર વિજયજી, નારણ રાઠવા, ધીરુભાઈ ભીલ, દિનેશભાઈ ભીલ, પ્રોફેસર અર્જુન રાઠવા, નરેન્દ્ર રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજમાં આદિવાસી સંસ્કૃતિ બચાવો, વ્યસન મુક્તિ તેમજ સમાજના કુરવે આદિવાસી બાળકોને ભણાવવા તેમજ ખાસ કરીને દીકરીઓને ભણાવવામાં તેમજ આરોગ્ય વિશે ખાસ સમજ આપવામાં આવી હતી. આદિવાસીઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેના ઉપર મહાનુભાવોએ ખાસ ભાર મૂક્યો હતો. સર્વ મિત્રોને નંબર વિનંતી કે હવે કાર્યક્રમની શરૂઆત કરવાની છે, જેથી કરીને આપણે આ રાઠવાનો પ્રશ્ન બિચારા કેટલાકને હાથો બનાવીને આપણા માણસોને અંજો કરાવે, કોર્ટમાં મોકલે, એમાં એમનો વાંક નથી, એમાં એમનું ભલું પણ નથી. શિક્ષકો મૂકે, સ્ત્રી છોકરાને ભણાવે, એક સંસ્કાર આપે. એ તમને સંસ્કાર આપવાનો છે કે આપણી સંસ્કૃતિ આદિવાસી સમાજ શું છે. આપણા ભાઈઓ છે ભારતી, ખાવા પીવાનું બધું કરી આપે, પણ આપણે છોકરા હાચવે છે, એક સમાજ હાચવે છે, આગળની પીઢી હાચવે છે. તો હું આટલું જ આજે કહેવા માંગુ છું કે મારી બહેનો તમે આગળ